નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તનિલ સોનલ અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી મિત્રો આજે આપણે ધોરણ વિષય ગણિત અભ્યાસ કરીશું ગણિત ગમતમાં આપણું પ્રકરણ ચૌદ છે રૂપિયા પૈસા હવે આપણે પ્રકરણ ચૌદમાં સ્વાધ્યાય પોથીમાંથી પ્રશ્ન એક બે ત્રણ અને ચાર પ્રશ્નો કર્યા છે ચાર પ્રશ્નોની સમજૂતી આપણે મેળવી લીધી છે હવે આજે આપણે જોઈશું પ્રશ્ન પાંચ પ્રશ્ન પાંચ વિશેની આપણે સમજૂતી મેળવીશું જોઈએ મિત્રો ચિત્રના આધારે જવાબ લખો ચિત્રના આધારે આપણે જવાબ પ્રશ્નો આપ્યા છે એના જવાબ લખવાના રહેશે ઘણા ચિત્રો છે વોલપેન છે ત્યારબાદ અહીં નીલ કટર છે મપટી આપવામાં આવી છે સોપ સાબુ આપવામાં આવ્યો છે કાસકો આપવામાં આવ્યો છે અને ચોકલેટ આપવામાં આવી છે અને એની કિંમતો પણ આપવામાં આવેલ છે હવે એના આધારે આપણને નીચે પ્રશ્નો આપ્યા છે અને આપણે એ જવાબ આપીશું પ્રશ્ન એક ત્રણ બોલપેનની કિંમત કેટલા રૂપિયા થાય હવે મિત્રો એક બોલપેન ત્રણ રૂપિયામાં મળે છે એક બોલપેન કેટલા રૂપિયામાં મળે ત્રણ રૂપિયામાં એવી તમને ત્રણ બોલપેન જોઈતી હોય તો તમે કેટલા રૂપિયા આપો એક બોલપેનના ત્રણ રૂપિયા બીજી બોલ પેન લઈ તો બીજા ત્રણ રૂપિયા ઉમેરીએ અને ત્રીજી બોલપેન લઈ તો બીજા ત્રણ રૂપિયા ઉમેરીએ તો નવ રૂપિયા થઈ ગયા અથવા તો આપણે એક બોલપેનના ત્રણ રૂપિયા એવી કેટલી બોલપેન તો ત્રણ બોલપેન છે તો ત્રણ ગુણ્યા ત્રણ કરી શકીએ છે તો ત્રણ કેટલા આવે છે નવ આવે છે એટલા માટે જવાબ નવ રૂપિયા બરાબર છે આગળ રૂપિયા દસ માં સૌથી વધુ કઈ વસ્તુ મળશે કેટલા નંગ દસ રૂપિયામાં કઈ વસ્તુ આ જે વસ્તુ છે એમાંથી કઈ વસ્તુ સૌથી વધારે મળશે અને કેટલા નંગ તો મિત્રો દસ રૂપિયા છે અને સૌથી વધારે કઈ મળે એવું પૂછ્યું છે તો આપણે શું કહી શકીએ છીએ કે જેની કિંમત ઓછી છે એ જ વસ્તુ વધારે મળશે ને તો આના ત્રણ રૂપિયા છે વોલપેનના ત્રણ રૂપિયા કટરના દસ રૂપિયા છે માપટીના પાંચ રૂપિયા સાબુના છ રૂપિયા છે કાસ્કોના બે રૂપિયા અને ચોકલેટના એક રૂપિયા તો સૌથી ઓછી કિંમત કોની છે હા ચોકલેટની છે તો આપણે અહીં લખી શકીએ છીએ કે કઈ વસ્તુ મળશે તો એક રૂપિયાની ચોકલેટ છે તો દસ રૂપિયા આપણે આપે તો આપણે દસ ચોકલેટ મળે છે તો આપણે અહીં લખીએ કે ચોકલેટ કેટલી ચોકલેટ મળે તો એક રૂપિયાની એક તો દસ રૂપિયાની દસ તો દસ નંગ એક નેલ કટર અને એક સાબુ ખરીદીએ તો કેટલા રૂપિયા આપવા પડે નેક્સ્ટ ક્વેશ્ચન થર્ડ એક નેલ કટર નેલ કટર અને એક સાબુ આ એક સાબુ તો કેટલા રૂપિયા આપવા પડે તો નેલ કટરના કેટલા રૂપિયા છે તો નેલ કટરના દસ રૂપિયા છે સાબુના કેટલા રૂપિયા છે છ રૂપિયા છે એટલે દસ રૂપિયા વધતા છ રૂપિયા કેટલા રૂપિયા થઈ જશે તો સોળ રૂપિયા દસ વત્તા છ સોળ રૂપિયા ચોથો પ્રશ્ન ખરીદી માપટ્ટી માપપટ્ટીના પાંચ રૂપિયા તો બે માપટ્ટીના કેટલા પાંચ ટુ દસ બે માપટ્ટીના દસ રૂપિયા આપણે અહીં લખીએ બે માપટ્ટીના દસ રૂપિયા બે કાસ્કાના કેટલા થશે એક કાંસકોના બે રૂપિયા તો બે કાસ્કાના કેટલા થઈ જશે ચાર રૂપિયા દસ વધતા ચાર દસ વત્તા ચાર કેટલા થશે તો દસ વત્તા ચાર એટલે સરવાળો થશે ચૌદ સરવાળો અહીં આપણો ચૌદ થશે ચૌદ રૂપિયા બરાબર છે આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર પાંચ જો તમારી પાસે ત્રીસ રૂપિયા હોય અને ચિત્રમાંની બધી જ વસ્તુઓ એક એક ખરીદો તો તમારી પાસે કેટલા રૂપિયા બાકી રહે જો મિત્રો રૂપિયા હોય અને ચિત્રમાંની બધી જ વસ્તુ આપણે એક એક ખરીદી લઈએ તો કેટલા પૈસા બાકી રહે તો ચાલો આપણે ખરીદીએ ત્રણ રૂપિયાનું બોલ પેન છે એટલે આપણે ત્રણ રૂપિયા લખ્યા એક નેલ કટરના દસ રૂપિયા છે તો દસ રૂપિયા લખ્યા માપપટ્ટીના પાંચ રૂપિયા છે તો પાંચ રૂપિયા સાબુના છ રૂપિયા કાસ્કોના બે રૂપિયા અને ચોકલેટના એક રૂપિયા બધી વસ્તુ એક એક જ ખરીદવાની છે બધાનો સરવાળો કરી દઈએ દસ ને ત્રણ પાંચ એટલે ચૌદ પંદર સોળ સત્તરમાં છ ઉમેરો તો ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ બે ઉમેરો તો છવ્વીસ અને એવું એક ઉમેરે તો સત્યાવીસ તો બધી વસ્તુ જો આપણે એક એક લઈએ તો સત્યાવીસ રૂપિયા થાય છે બરાબર પરંતુ આપણે કીધું છે કે ત્રીસ રૂપિયા હોય અને ચિત્રમાંની બધી જ એક એક વસ્તુ આપણે ખરીદીએ તો કેટલા રૂપિયા બાકી રહે તો અહીં ત્રીસ રૂપિયામાંથી સત્યાવીસ રૂપિયા બાદ કરીએ તો કેટલા રૂપિયા બાદ બાકી રહે ત્રણ રૂપિયા બાકી રહે કેટલા રૂપિયા બાકી રહે ત્રણ રૂપિયા બાકી રહે છઠ્ઠો પ્રશ્ન ચાર બોલપેન અને બે સાબુ ખરીદીએ તો કેટલા રૂપિયા આપવા પડે ચાર બોલ પેન એક બોલ પેન ત્રણ રૂપિયા તો ચાર બોલ પેનના કેટલા ત્રણ બાર કરવાના મિત્રો એક બોલ પેનની કિંમત લખી દીધી બે સાબુ છે તો બે એક સાબુના છ રૂપિયા બે સાબુના ખબર નથી તો છ દુ બાર તો બાર વત્તા બાર કેટલા થઈ ગયા ચોવીસ રૂપિયા તો ચોવીસ રૂપિયા આપવા પડે બરાબર છે તો આ પ્રકારે આપણે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખી શકીએ છીએ આ પ્રકારનો અહીં પ્રશ્ન બ છે તો આ પ્રશ્ન બ તમારે જાતે સ્વાધ્યપોથીમાં કરવાનો રહેશે અને એક્સ્ટ્રા જે ક્વેશ્ચન છે એ તમને આપવામાં આવશે એ તમે નોટબુકમાં કરશો થેન્ક યુ